88,000 ऋषि मुनियो थई गया। આપણું શાસ્ત્ર આપણો વેદ પુરાવો આપે છે બાપ, ધ્યાન ધરી ધરી તપશ્ચર્યાઓ કરી કરીને બધા રાફડા થઈ ગયા, તો એ મહાપુરુષ કે પરમ પદનું પામી શક્યા નહીં। વિશ્વામિત્ર 60,000 વર્ષની તપશ્ચર્યા કરી પણ વશિષ્ઠના લાવ સત્સંગના તોલે આવી શકી નહીં બાપ। પારાશર ઋષિ જેવા હજારો વર્ષની તપશ્ચર્યાઓ કરી ભાઈ, પણ છેવટે ઈથી ઉભા થયા એટલે દોષના અધિકારી બન્યા, દોષના અધિકારી બન્યા। વિચારો બા, કેમ? તપ તો કર્યું, ધ્યાન કર્યું, સાધનાઓ કરી, પણ મનનું કોઈ મહાપુરુષોના શરણે મૂક્યું નહીં। અને આ મન જો સુધી વશ ના થાય ભાઈ, ત્યાં સુધી તમે ગમે તેટલું કરો, તમે ઘોડા ઉપર બેઠા હોય એટલે જગત ઇન ભાર હશે, તો તમે એના ઉપર બેઠા છો, પણ તાલાવન ગોરોલ રન તો તમને શું કરી દે, તમને પાડી દે। જગતની દ્રષ્ટિમાં તો ગોરા ઉપર બેઠા છો, બાકી તમારા ઉપર ગોરો બેઠેલો છે બાપ। એમ તમે આપણે મનના ગુલામ બન્યા છીએ બાપ, અને જે જે કઈક આદર્યું છે ને ભક્તિના નામે, ધર્મના નામે, એ તો મહાપુરુષો કે આ મનથી આદર્યું છે, આ મનનું વશ કર્યું। અને એટલે બહુ સરસ વાત કરી કે જો વશ કર્યું હોય તો આ તૈન ઇંચનું બીડીનું ઠૂંઠું નહીં છૂટતું, તો બીજું તો હું જવાનું છે લે બલાજી। આ તો એક ભાઈ મંડેલો તમે જો, તો ગુરુએ મંત્ર આલ્યો કે તે મંડેલો, આકાશ બધું, પાતાળ બધું, સૂર્ય બધું, ચંદ્ર બધું, બધું નવલખ તારા, તમે જો તો આખો દારો આ જ મંત્ર ઠોક, ઘરવાળો કંટાળી ગયો કે આ મારા છે કેવા મળ્યા છે તે આખો દારો કે આજ આજ, અને આકાશ બધું આ બધું બધ બધ એમ કરે, ખાટલામાં ઊંઘે ઊંઘે ભાઈ દોઈડ્યો શાપ કોણની તોડી નાખી, ઘરનું બૈરું એક તારો કંટાળ્યું, આકાશ પાતાળ બધવાનું મરવા દો, અને આ દોઈડ્યો બધો કે શાપ રાહા તાર ગોળ્યું વળી ગયું છે કે હું આકાશ બધું પાતાળ બધું કે આ થોક્યું સાધર્યું છે। આવી આવી ભક્તિઓ ભાઈ કશાય કોમમાં આવ નહીં। અલે ભાઈ તમે બાપ છો તો આ બધી સાધના કરશો, આ બેનો નવરી નથી પડતી બાપ, જેને હરદમ 5 વાગ્યાથી ઉઠીને કોમ હોય એ આ બધી સાધના કરવા તો બેસી ભાઈ, તો એના માટે કોઈ ભક્તિનો માર્ગ નથી ભાઈ। તો એવો કયો માર્ગ છે કે જે બધોના કોમમાં આવી જાય ભાઈ? આ તો એ વાત છે, છોકરું પહેલામાં જાય એટલે દફતર લઈને જાય, બીજામાં જાય એટલે થેલો વધ, ત્રીજામાં જાય એટલે થેલો વધ, સાતમામાં જાય એટલે વધારે થેલો વધ, પછી આઠમામાં જાય એટલે પીરિયડ પદ્ધતિ આવે એટલે થેલા બેલા લઈ જવાના નહીં, જેટલા પીરિયડ હોય એટલા જ લઈને જાય, પછી સિવરી કોલેજમાં જાય એટલે તો એક જ નોટ લઈને, અને પછી એવી એક ભૂમિકા આવે કે હમ તુમનું દફતર, આવું થયું છે ભક્તિમાં કે વધ્યું છે, હજી તો માથા લઈ લઈને બહાર નીકળ્યા છે, જુઓ છો કે મનનું અનુજ્ઞાન છે, ગીતાનું છે, પેલું કે મન ભાગવતનું છે, પેલું કે મન અનુજ, એટલે બધું પરનું જ કે સ્વયંનું ખરું, એમાંથી બધું જ પરનું કહેવાય, તમારું અનુભવનું હોય જ તમારું સ્વયંનું કહેવાય। કૃષ્ણ અર્જુન ને ગીતા સંભળાય ને ભાઈ, એ આ ચોપડીઓમાં લખેલી નહીં, હો લખી રાખજો બાપ, એટલે આ ધાર પેલા આ ધાર ધારા નું યુદ્ધ હોય એ કના રે બે લખવા બેઠા, પેલા બોલું પેલો લખવા બેઠો હોય, કપલો યુદ્ધ નો પ્લાન કરતા હે। એ વખતે અર્જુનના મોહનું દૂર કરવા માટે કૃષ્ણ પરમાત્મા જે મુખથી જે શબ્દો જ્ઞાનના બોલ્યા એ ગીતા થઈ ગઈ ભાઈ, અને તો અર્જુને પેલી કરી, આમાં આજે પેલી વાટી વાટી ગમે તેટલી પેલી કરો બાપ તૈયાર, તો એ પારક જ્ઞાન થાય એવું નથી। મીરાના ઉપર તમે પીએચડી કરો એટલે મીરાનો જે અનુભવ છે તો એ થાય, પીએચડી ભલે તમને ડિગ્રી મળે બાકી અનુભવ પ્રાપ્ત થાય નહીં બાપ। અને એટલે જ મહાપુરુષ કે પુસ્તક નું જ્ઞાન, શરીર ના હાઈટ થયો છે તમને હાઈટ થયો, અને તમારો તો એક વરોહ ગણો એવા નહીં, 1500 રૂપિયા તેલના છે કે ડબ્બાના છે, જો એટલે આ ડબ્બામાં અહીં તેલ કાઢ નાખો એટલે ડબ્બો કેટલાનો, તો કિંમત 1500 જે બોલવાની હતી એ તેલની હતી કે ડબ્બોની હતી? આ ડબ્બા તો ખાલી હોય, અને તિરુપતિ ગુલાબ સાપ આ બધા પેકિંગ ડબ્બા ઉપર હોય કે તેલ ઉપર હોય? પછી તેલ શબ્દ એ ડબ્બા ઉપર લખેલો હોય કે તેલની ધાર ઉપર લખેલો હોય? બોલો બાપજી, એ ડબ્બા બધું લખવાનું શબ્દો બબ્દો નોમ ફોર્મ આ બધો ડબલો ઉપર હોય, તેલમાં કશું હોય? તેલ તો તાતો નો ધ્યાન સતારો તો એને ખબર પડે કે તેલ સાચ્યું, એનું વસવા બસવાની જરૂર પડે?
એમ આ જ્ઞાન અનુભવનું છે શબ્દોનું નથી બાપ મહાપુરુષો કે અને અનુભવમાં આવા ને પછી એને લાકડા બાંધીને તમે કૂટો ને એ ગોળ નો હવાજ ભૂલી જતો હોય ભૂલ લપી લો એક વખત થઈ ગયો હોય બીક ના મારે એમ ક્યાં ખાસ હોય ભૂલી ગયો પણ મોય પર્યું છે ભૂલાય એ ભૂલાય હું પણ અનુભવમાં આવ્યું હોય ને તો ભાઈ હો ને કઈ એમની પાસે હાય હા આ તો પાછું પુસ્તકોમાં લખી ગીતામાં લખ્યું છે આત્મા તો અજર છે અમર છે અવિનાશી છે શસ્ત્રો શેતતા નથી પોણી કી નભી જવતું નથી અગ્નિ બાળતો નહીં પણ બહેની પાડી મરી જાય તઈ દારા હું દીધું શોક પરસ ભલા આદમી તાર તારા શું થયું આ ગા પાછી શું થયું એ તો કે આત્મા ને આવું બધું નહીં કે આપડે તો હોય તને તું કોણ છે આ આ મોટામાં મોટો ડખો છે સર આત્મા એટલે મહાપુરુષો કે આ તમે આ તમારી ઓળખાણ થઈ જાય તો બીજો કોઈ જગતમાં ઊભો થાય નહીં બાપ પણ આપણે આ ઓળખ્યું નગર ધાપાથા કહે કે આત્મા એટલે કે મોય સર શું કી મોય સર ડોક્ટરો ચીરી છીન થાક્યા થી મોય મેર પડ્યો એટલે તમે અત્યારે મંડપમાં છો બાર છો મંડપમાં શોકન છો મંડપ પછી આ બધું વચમાં સાઈડો બાઈડો હટાઈ લઈ અને આ બધું કાઢ નાખે પછી તો છો પછી તો છો તમે તો જો છો એના ઈ છો આ તો બાર ને અંદર તો હે ના લીધી કા આ દિવાલો ના લીધી ઘણા બધા કીક બાપુ માર ઘેર પર ધ્રમણી કરો એક ભાઈ ના ઘેર જ્યો હોય ઘર અને એના બાજુમાં બીજા ભાઈ નું ઘર હોય એટલે પછી કે તાર બાપુ મારા બાજુમાં ઘર છે ટીકન પર ધ્રમણી કરો મેં કહું વચમાં દિવાલ કાઢ નાખ ને એટલે તારા ઘેર જ નહીં આમ તો પણ આ દિવાલો ચીટલી ઉભી કરી છે હેને નેટર મારા પરય નહીં નાખવી પણ મોય થી તો કાઢ નાખ પણ મોય તો હજી તણ્યા જ જાય છે તણ્યા જ જાય છે હજી તો બીજી તમે જુઓ તો એટલે મેં ઘણી જગ્યાએ જોયું છે આમ ભાઈઓ નો સલંગ ઘર હોય બાપ દોહાય બનાવ્યો હોય ને એટલે દોહાય તો એક બાર મારા તૈન શિયા છે એટલે તૈન શિયા નો ઘર પછી ડોહો જતો રહે એટલે આટલી આટલી પારી થાય પેલા તો બેનો કચરો વારો ને એટલે ચાલુ થાય તે થોડો કચરો એ બાજુ ઠેલી મેળવી અને પાછા આપણે પૂછ્યા ખૂબ પડશે શિબિર ભરવું કચરો ભર શિબિર ભર્યા વગર આ દોડે તો જઈને એનું શિબિર ભર બોલાવી તું હા ઓમ ઓમ ઠેલી સલંગ ઘર હોય બાપ દોહાય બનાવ્યો હોય ને એટલે દોહાય તો એક બાર મારા તૈન શિયા છે એટલે તૈન શિયા નો ઘર પછી ડોહો જતો રહે એટલે આટલી આટલી પારી થાય પેલા તો બેનો કચરો વારો ને એટલે ચાલુ થાય તે થોડો કચરો એ બાજુ ઠેલી મેળવી અને પાછા આપણે પૂછ્યા ખૂબ પડશે શિબિર ભરવું શું કચરો ભર શિબિર ભર્યા વગર આ દોડે તો જઈને એનું શિબિર ભર બોલાવી તું હા ઓમ ઓમ ઠેલી મેળ ને તમે જુઓ તો હા પછી પોતું એ કરતી કરતી જાય ને તો એની જે ધાર આવતી હોય ને પેલા ભાઈ ના એની થોભલા થી તો ઈકન ઓમ વધાર ના થઈ જવું જોઈએ ઓમ કોટે કોટ ઈકન આમ આમ તને ફૂટપટ્ટી થી માપ્યો ને અને આમ તું આમ પોતું એ બાદ થોડું લી તો તારું પોતું આમ વધાર ગહે જાય એટલે આટલી હમ મૂળ ભક્તિ તો ના થાય તો કોઈ નહીં ભગવાને ના ઓળખાય તો કોઈ નહીં પણ આ આ એ થાય એવું છે ભાઈ આ બધું બહુ ધરમ બહુ પાડે છે પણ હકનું હતું ભાઈ દૂધ માં પાણી રેડવાનું કેવાય શાસ્ત્ર માં લખ્યું છે મને આમ કેજો કોઈ તો એ કોઈ આગળના પુસ્તકો માં લખી ને જ્યાં હોય કોઈ સંતો તો કેજો બધી કારણ તમારી કોઈ ડોહીઓ હિ ફારી હોય તો કેજો તો એ તો આવ્યું આવી હે કપાહ નું પાણી સોટી રૂ મોકલવાનું આવું આવું સેવા સેવા એ ફૂપાડ છે રોમ કઈ ગયા છે કૃષ્ણ કઈ ગયા છે એટલે ડુંગરી બંધ કરે પણ દખા ના મેલ લહણ બંધ કરી દે પણ લખન ના છોડે બલા આદમી આ હું કોમ નું બાપ મહાપુરુષો કે કાઢવાનું છે નેકરી જાય તો આ બધું બીજી બલા કાઢવા હું ઘણી વખત હું કઉ છું ઘર વગણ કુતરી બી વણી હોય ને એટલે કુકલ્યો ઘર માં પેહ પેહ કર ઘર વગણ કુતરી બી વણી હોય એટલે કુકલ્યો પેહ પેહ કર એટલે બુનવરી એક કુકલ્યું મેલ્યા એટલે પાછું બીજું પેહ બીજું મેલ્યા એટલે ત્રીજું પેહ પણ ઘર વગણ કુતરી જ કાઢી મેલો તો આ કુકલ્યો ઊંચો કઈ કે મેલો પર તના તો કુતરી ઘર વાગણા છે ને કુકલ્યો નો ઊંચો કઈ કે બાર કાઢવા બંધ જાય છે કદી જોય હો ઉપરથી વધાર પહેરશું આ લખી રાખજો જે દારા મહાપુરુષ ની વાત આમ જતે છે એ દારા કુબુદ્ધિ રૂપી માંથી કુતરી જતી રહે તો બીજું કોઈ કાઢવાનું હતું
કોમ ક્રોધ ને મોહ નો લોભ આ બધું કાઢવાનું ના હોય ભાઈ, જેના આધારે છે આ ઉભું થશે ને એનું વેગરું કરી દો એટલે કશું કાઢવાનું રહે નહીં. પણ આપણે એને અકબંધ રાખ્યો છે એને તો, એ સરદાર ને તો, અને પેલા બધાને જ્ઞાનો નું પદ પદાય કરીએ છે જોય વો અને જોય થોડી થોડી ઘણી વાર લાગે કે હા ભગત તો મૂકી જ્ઞાન નાખી અમ વળ્યા છે કે તાર નાખી અમ તો ખરેખર કી કોઈ ન્યાય જોડે કી મગજ મારી કરતા નહીં કી અને કી ખરેખર પણ કોકદારો સુંટલી પર હો તાને ખબર. પણ અને હું ઘણી વખત કહું કે સંસારી જેટલા ગરમ ના થાય ને એટલા જે સંસાર મે લીન ના થાય છે કે એ રાય કાયા બહુ થાય. તમારે તપાસ હોય ને તો તપાસજો ના જ્યો હું કેવું છે. હા સંસારમાં તો તમે બધાનું ખમત હીખો ઘેર કેમ કે રોજ દખારા થતા હોય. અને હું એટલે જ કહું છું કે સંસારમાં ભક્તિ કરે ને એ હિમાલયમાં ઉઘારાલું વ્રત તપ કરે ના કરતા થી અધિક છે.